દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। તો એ સમય તટસ્થ બિંદુ તમને 39.5 સેન્ટીમીટર મળે છે, એટલે આ 39.5 સેન્ટીમીટર મળે, તો 100 - 39.5, ઓકે, તો વાય બરાબર 12.5 સેન્ટીમીટર, સોરી 12.5 ઓમ, L1 બરાબર 39.5 સેન્ટીમીટર, બોલો L2 કેટલા થશે, 100 માઇનસ કેટલા, 60.5 સેન્ટીમીટર। તમને શોધવાનું શું કહ્યું છે, એક્સ અવરોધ, આ પેલો એ ભાગ, બરાબર, આ તો ઈઝી છે, કઈ રીતે ગણશો, અહીં મીટર બ્રિજ નું સૂત્ર શું કે છે, એક્સ અપોન વાય ઇક્વલ ટુ L1 અપોન L2, આપણે એક્સ શોધવાનો છે, વાય ની કિંમત 12.5 બરાબર L1 39.5, L2 60.5, એક્સ ઇઝ ઇક્વલ ટુ 39.5 ગુણ્યા 12.5 ડિવાઈડેડ બાય 60.5, જોઈ લો એક્સ ની કિંમત કેટલી આવે છે, 8.16 ઓમ, ઓકે। હવે બીજું આપણને શું કહ્યું છે કે જો એક્સ અને વાય ના સ્થાનને અદલા બદલી કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો, એક્સ અને વાય ના સ્થાનની અદલા બદલી કરતા બી, એક્સ અને વાય ના સ્થાનની અદલા બદલી કરતા, જો બી માટે તમે શું કરશો, અહીંયા વાય લાવી દેશો, અહીંયા શું કરશો, એક્સ લાવી દેશો, તો વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2 લખી દઈએ, શું લખીશું, વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ L1 અપોન શું 100 - L1 લખી શકીએ, યસ આપણે લખી શકીએ, એટલે આપણને તટસ્થ બિંદુ મળી જાય, વાય ની કિંમત આપણી પાસે છે કેટલી છે, 12.5, એક્સ ની આપણે મેળવી છે કેટલી, 8.16 બરાબર L1 અપોન 100 - L1, આને અહીંયા લઈ લઈએ, આને અહીંયા લઈ લઈએ, 12.5 100 - L1 બરાબર 8.16 L1, 12.5 ગુણ્યા 100 1250 ઓછા 12.5 L1 બરાબર 8.16 L1, તો 1250 એમ નહીં, આ બાજુ 8.16 વત્તા 12.5 અને L1 ને શું કરી લઈએ, 12 લઈ લઈએ, તો L1 ને કરતા બનાવો, L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1250 ભાગ્યા 2 નો સરવાળો જુઓ, 8.16 વત્તા 12.5 કેટલા થાય છે, 20.66, લાવજો L1 ની કિંમત કેટલી થાય છે, ગણી જોજો, 60.5 આરે, ફક્ત L1 ને L2 ના સ્થાન બદલાશે, એ તમને પ્રેક્ટિકલમાં બતાવી દે, L1 અને L2 ના સ્થાન બદલાશે, આમ અવરોધોની અદલા બદલી કરતા તટસ્થ બિંદુનું સ્થાન બદલાશે નહીં, મતલબ આના સિવાય L1 L2 બદલાય, બાકી એના માપ ના બદલાય, કે 60.5 છે એની જગ્યાએ 50.5 કે 20.5 કે એવું ન થાય, મતલબ કે આ સ્થાન L1 છે L2 થશે ને L2 છે L1 થશે, બાકી બીજું કોઈ ફેરફાર નહીં થાય, ખ્યાલ આવે ને તમને લોકોને,
પછી એક બીજો સી પ્રશ્ન પૂછેલો છે એને પણ જરા લઈ લઈએ, એટલે આપણો આ દાખલો પૂરો થઈ જાય. સી પ્રશ્ન કહે છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? આ બહુ સરસ કહે છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરીએ. જો આ વાસ્તવમાં આ જ છે, વિસ્ટન બ્રિજ જ છે. તો વિસ્ટન બ્રિજ આપણે કેવો બનતો તે પહેલા સમજી લો. આ પ્રમાણે બનતો હતો વિસ્ટન બ્રિજ. આ પ્રમાણે આ કી છે, તો અહીંયા આપણું ગેલ્વેનોમીટર હતું. ગેલ્વેનોમીટર બરાબર, નામ આપી દઈએ એ બી સી અને ડી. તો ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરતા આપણો પરિપથ આવો જ રહેશે. અવરોધો વાળો તો એ બી સી અને ડી, ફક્ત આ ગેલ્વેનોમીટર છે અહીંયા લાગી જશે. ક્યાં? અહીંયા. અને બેટરી ઉપર લગાવી દઈએ. બરાબર, તો કોઈ ફરક પડશે? કોઈ ફરક નહીં પડે. આ પણ વિસ્ટન બ્રિજ છે ને આ પણ વિસ્ટન બ્રિજ છે. બરાબર, એની રચનામાં કોઈ ફરક નહીં પડે, કારણ કે આ ગુણોત્તર આપણે જાણીએ છીએ કે આ ગુણોત્તર આર વન અપોન આર ટુ બરાબર આર થ્રી અપોન આર ફોર હતો. તો અહીંયા આર વન આર ટુ આર થ્રી આર ફોર. ચલો અહીંયા આર વન અપોન આર ટુ બરાબર આર થ્રી અપોન આર ફોર છે. અહીંયા આર ટુ અપોન આર ફોર બરાબર આર વન અપોન આર થ્રી લઈએ. જો સંતુલિત કરવો હોય તો શું લઈશું? આર ટુ અપોન આર ફોર બરાબર આર વન અપોન આર થ્રી લઈએ. આને ચેન્જ કરી લઈએ તો શું થશે? આર ટુ અપોન આર વન બરાબર આર ફોર અપોન આર થ્રી. વ્યસ્ત કરી લઈએ તો વ્યસ્તમાં શું થશે? આર વન અપોન આર ટુ બરાબર આર થ્રી અપોન આર ફોર. શું આ બંને સરખા છે? સરખા છે. એટલે ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરતા કોઈ ફરક નહીં પડે, કોઈ પ્રવાહ નહીં બતાવે. તટસ્થ બિંદુ આગળ કોઈ પણ પ્રવાહ મળશે નહીં, કારણ કે બંને કેવું કેવું જ થાય છે, સરખું જ છે. બરાબર, તો લખીશું અહીં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવશે. ક્યારે શૂન્ય આવર્તન દર્શાવશે? ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરીએ ત્યારે શૂન્ય આવર્તન દર્શાવશે. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ.